ગાંધીનગરના નાયબ કલેક્ટર તરીકે ખોટી ઓળખ આપનાર મહિલા સામે વધુ એક ગુનો સારોલી પોલીસે દાખલ નોંધ્યો છે, જેમાં ચીટર મહિલા સારોલી પોલીસ સ્ટેશનમાં મોબાઈલ સ્નેચિંગની ફરિયાદ કરવા આવી ત્યારે નાયબ કલેક્ટર હોવાની ઓળખ આપી હતી. નકલી ડેપ્યુટી કલેક્ટર બનીને લોકો સાથે ઠગાઈ કરતી મહિલાએ જ્વેલરના 12.50 લાખ ઠગ્યાનો મામલો હજી શાંત નથી થયો. એ સાથે અન્ય એક કેસ આ મહિલા વિરુદ્ધ નોંધાવા પામ્યો છે, જેમાં ચીટર મહિલાએ મોબાઈલ સ્નેચિંગની ખોટી ફરિયાદ નોંધાવવા માટે સારોલી પોલીસ સ્ટેશન ખાતે નાયબ કલેક્ટરની ઓળખ આપીને પોલીસ સ્ટેશનમાં હોબાળો મચાવ્યો હતો, જેના કારણે પોલીસે તાત્કાલિક તપાસનો દોર શરૂ કરી આરોપીને પકડી પાડી મોબાઈલ જપ્ત કર્યો હતો, જેમાં ચીટિંગના ગુનાની આરોપી મહિલા હેતલ સંજય પટેલ 30 માર્ચે અડાજન ખાતેથી રિક્ષામાં બેસી વ્યારા વતન જઈ રહી હતી. તે વેળાએ રસ્તામાં સહારા દરવાજાથી કડોદરા રોડ પર જતા બાઇક પર આવેલા બદમાશોએ તેનો મોબાઈલ હાથમાં ઝૂંટવી ભાગી ગયા હતા. ધોરણ 12 સુધી ભણેલી હેતલ પટેલે પોતે નાયબ કલેક્ટર હોવાનો દમ મારી પોલીસ સ્ટેશનમાં ભારે છમપછાડા કર્યા હતા. હજુ પણ આ મહિલા સામે બીજા ગુનાઓ નવસારી જિલ્લામાં દાખલ થઈ શકે છે. ઉપરાંત ચીખલીના ગુનામાં પણ તે વોન્ટેડ છે. છેલ્લા વર્ષ 2016થી તે નોકરી અપાવવાના નામે તો કેટલી જગ્યાઓ પોતે સરકારી ઓફિસર બની ચીટિંગ કરવામાં માહિર છે.